નમસ્કાર મિત્રો ટ્રેડ ટેકનિક્સ ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ટેકનિકલ એનાલિસિસમાં ખૂબ જ ઉપયોગી એવી ડોઝી કેન્ડલ્સ વિશે માહિતી મેળવીશું મિત્રો આ વિડીયોમાં આજે આપણે ડોઝી કેન્ડલ્સના પ્રકાર એના ઉપયોગ તથા એના ઉપરથી માર્કેટની અંદર બાયર અને સેલર્સની આખા દિવસની એક્ટિવિટી કેવી રહી છે અને હવે પછી કેવું થઈ શકે એ તમામ વસ્તુ આજે ચાર્ટ સાથે આપણે સમજીશું તો મિત્રો સૌ પ્રથમ જોઈ લઈએ ડોઝી કેન્ડલ્સ તો ડોઝી કેન્ડલ્સ એટલે એવી કેન્ડલ્સ થાય કે એની ઓપન પ્રાઇઝ છે એ એની ક્લોઝ પ્રાઇઝની નજીક હોય અથવા એના જેટલી જ હોય એને ડોઝી કેન્ડલ્સ કહેવામાં આવે છે હવે સામાન્ય રીતે જોવા જઈએ તો આ ડોઝી કેન્ડલ ત્યારે જ ચાર્ટની અંદર ફોર્મ થાય છે કે જ્યારે બાયર્સ અને સેલર્સની અંદર આખા દિવસ દરમિયાન સતત ફાઇટ થતી હોય બાયર્સ ઉપર લઈ જાય સેલર્સ પ્રાઇઝને નીચે લઈ આવે અને અંતે જ્યાંથી ઓપન થયેલી પ્રાઇઝ છે ત્યાં જ અથવા તો એની આજુબાજુ પ્રાઇઝ આવીને ઊભી રહે તો એ ત્યારે ડોઝી કેન્ડલ્સ એ ચાર્ટની અંદર ફોર્મ થાય છે હવે મિત્રો ડોઝી કેન્ડલ્સના પ્રકાર છે એમાં સૌ પ્રથમ આપણે પહેલો પ્રકાર જોઈએ લોંગ લેગ્ડ ડોઝી બરાબર જે ડોઝી કેન્ડલની અંદર એના શેડો છે અથવા તો એના વિક્સ છે બંને બાજુના વિક્સની લંબાઈ ઘણી બધી વધારે હોય અને એના બોડી જે છે એની પહોળાઈ એટલે કે એની વીટ્સ છે એ ખૂબ જ ઓછી હોય એટલે કે એની ઓપન પ્રાઇસ છે એની ક્લોઝ પ્રાઇઝની નજીક હોય હવે આ કેન્ડલથી એવું સાબિત થાય કે જ્યારે માર્કેટ ઓપન થાય ત્યારે સેલર્સ એ પહેલાં પ્રાઇઝને નીચે લઈ આવે છે પછી બાયર્સ એકદમ વધારે આવી જાય અને પ્રાઇઝને શેક હાઈ પ્રાઇઝ સુધી લઈ જાય છે અને પાછા એમાં થોડાક સેલર્સ આવી જાય અને એક ક્લોઝ પ્રાઇઝ સુધી લઈ આવે છે હવે બીજો એક સિનારી એવો થાય છે કે માર્કેટ ઓપન થાય છે પ્રાઇસ હાઈ જાય છે પછી અચાનક ઘણા બધા સેલર્સ આવી અને પ્રાઇઝને શેક લો સુધી લઈ જાય અને પાછા અમુક બાયર્સ આવીને પાછી એની જે ઓપન પ્રાઇસ છે ત્યાં સુધી ક્લોઝ પ્રાઇઝને લઈ જાય છે એટલે આનો મતલબ એવો થાય મિત્રો કે અનડિસિઝન આમાંથી માર્કેટમાંથી મળે અને આનો મતલબ એવો થાય કે બાયર્સ અને સેલર્સની ફાઇટ જે છે એ ચાલી રહી છે હવે આમાંથી કોણ જીતશે એ આના પછીની જે નેક્સ્ટ કેન્ડલ છે એ કેવી રીતે બને એના ઉપરથી નક્કી કરી શકાય પ્લસ મિત્રો બીજી વસ્તુ આ કેન્ડલ બરાબર આ લોંગ લેગ કેન્ડલ જ્યારે ટોપ ઉપર બને એટલે કે જ્યારે અપ ટ્રેન્ડ ચાલુ હોય અને એના ટોપ ઉપર જ્યારે ડોઝી કેન્ડલ બને તો ત્યારે ટ્રેન્ડ રિવર્સલ થવાની શક્યતા ઘણી બધી વધી જાય છે એટલે મતલબ કે અપ ટ્રેન્ડમાંથી ડાઉન ટ્રેન્ડની શરૂઆત હવે માનો કે આજ જ ડોઝી કેન્ડલ જ્યારે ચાર્ટની અંદર નીચેની તરફ ફોર્મેટ ફોર્મ થાય એટલે કે જ્યારે ડાઉન ટ્રેન્ડ ચાલતો હોય માર્કેટનો અને ડોઝી કેન્ડલ ત્યાં ફોર્મેટ થાય એટલે કે બને એટલે મતલબ કે બાયર સેલર છે એ ફાઇટ ચાલે છે અને જો ટ્રેન્ડ ચેન્જ થાય એટલે કે નેક્સ્ટ કેન્ડલ ઉપરથી ખ્યાલ આવશે કે હવે જે ડાઉન ટ્રેન્ડ છે એ પૂરો થઈ અને અપ ટ્રેન્ડની શરૂઆત થવા જઈ રહી છે બરાબર આ પણ આપણે મિત્રો ચાર્ટમાં પણ જોઈશું હવે આના પછીની કેન્ડલ છે એ જોઈએ એમાં છે ડ્રેગન ફ્લાય ડોજી બરાબર એક પતંગી ઉડતું હોય અથવા તો એક ભમરી આપણે કહીએ એના નામ ઉપરથી આ કેન્ડલનું નામ પાડેલું છે એનો શેપ જોવા જઈએ તો આપણે ટી શેપ જેવો લાગે છે હવે મિત્રો આની અંદર શું થાય છે કે પ્રાઇઝ ઓપન થાય છે સેલર્સ એની અંદર આવે છે અને એને નીચે તરફ લઈ આવે છે પાછા બાયર્સ આવે છે અને ઓપન પ્રાઇઝની નજીક અથવા એના જેટલી જ અથવા તો એનાથી થોડાક વધારે ક્લોઝ પ્રાઇઝ સુધી લઈ જાય છે હવે મિત્રો આ કેન્ડલ છે એને પોઝિટિવ કેન્ડલ કહેવાય એટલે કે અપટ્રેન્ડ જે છે જો ડાઉન ટ્રેન્ડમાં હોય અને જો નીચે બને તો એમાં અપટ્રેન્ડની શરૂઆત દર્શાવી શકે એટલે કે આમાં સેલર્સ કરતાં બાયર્સનું પ્રમાણ વધારે હોય છે એ આ ડ્રેગન ફ્લાય ડોઝી બતાવે છે એટલે કે આ કેન્ડલ છે એ કમ્પ્લીટલી બાઈંગ માટેની કેન્ડલ છે અને બાયિંગ દર્શાવે છે હવે મિત્રો એક અગત્યની બીજી કેન્ડલ જોઈએ એ છે ગ્રે સ્ટોન ડોજી હવે આ જે કેન્ડલ છે એ નેગેટિવિટી દર્શાવે છે આની અંદર બાયર્સ કરતાં સેલર્સનું પ્રમાણ વધારે હોય છે હવે પ્રાઇસ એ ઓપન થાય છે બાયર્સ છે એને ઉપર તરફ હાઈ પ્રાઇઝ સુધી લઈ જાય છે અને ત્યાંથી સેલર્સ આવી અને પાછા એની પ્રાઇઝને છે એ નીચે તરફ એટલે કે લો પ્રાઇઝ સુધી લઈ જાય છે હવે મિત્રો આ ત્રણેય જે કેન્ડલ છે બરાબર એ ચાર્ટ ઉપર કેવી રીતે દેખાય છે અને ટ્રેન્ડ માર્કેટનું જે ટ્રેન્ડ છે એની અંદર કેવી રીતના ચેન્જીસ આવે છે એ હવે આપણે જોઈએ હવે એક જ ચાર્ટની અંદર આપણે ત્રણે ત્રણ પ્રકારની કેન્ડલ છે એ જોઈ શકીએ છીએ આ છે એશિયન પેઇન્ટ લિમિટેડનો ચાર્ટ છે એમાં સૌ પ્રથમ આપણે ગ્રીન કલરમાં બરાબર ગ્રીન કલરમાં ડ્રેગન ફ્લાય ડોજી એટલે કે ડાબી બાજુ જે દેખાય છે પહેલી ડ્રેગન ફ્લાય ડોજી છે જે પોઝિટિવનેસ દર્શાવે છે એટલે કે માર્કેટનો જે અપ ટ્રેન્ડ છે એ કન્ટિન્યુ દર્શાવે છે હવે મિત્રો બીજી કેન્ડલ જે છે એ ગ્રીન કલરની છે અને લોંગ લેગ કેન્ડલ જેવી કેન્ડલ બનેલી છે એટલે આમાં ઓન ડિસિઝન આવી શકે એટલે આમાં બાયર અને સેલર સી બંને સરખા છે એમ કહી શકાય હવે આ કેન્ડલથી ટ્રેન્ડ છે એ રિવર્સલ રિવર્સ થઈ શકે એવું ધારી શકાય અને થતો પણ હોય છે પણ આની અંદર એક ધ્યાન રાખવું મિત્રો કે આના પછીની જો કેન્ડલ જે છે બરાબર આમાં રેડ કેન્ડલ ઘણી મોટી બનેલી છે પણ આના પછીની જો ગ્રીન કેન્ડલ બની અને આ જે કેન્ડલ્સ જે છે લોંગ લેગ કેન્ડલ એના હાઈને બ્રેક કરે તો એ ટ્રેન્ડમાં પણ થઈ શકે અથવા તો સાડવી માર્કેટ થઈ શકે એવું દર્શાવી શકે હવે મિત્રો ત્રીજી કેન્ડલ જે આપણે રેડ કલરમાં દેખાય છે જે આમાં રાઉન્ડ કલર છે આપણે એ પણ લોંગ લેગડ ડોઝી કેન્ડલ છે હવે એ ડાઉન ટ્રેન્ડના અંતે ચાર્ટની અંદર ફોર્મેટ થયેલી છે એટલે એ પણ ટ્રેન્ડ જે છે એ ચેન્જ થવાનું આપણને દર્શાવી શકે છે હવે અહીંયાથી જો આપણા ચાર્ટની અંદર જોઈ શકાય છે કે જે ડાઉન ટ્રેન્ડ હતો એ અપ ટ્રેન્ડમાં કન્વર્ટ થઈ જાય છે પણ ક્યારે એનું કન્ફર્મેશન મળે કે જ્યારે લોંગ લેગ જે ડોઝી છે એનો હાઈ છે બરાબર એને એના નેક્સ્ટ ડેની કેન્ડલ એના હાઈને બ્રેક કરે પછી જ એ ટ્રેન્ડ રિવર્સલમાં છે એમ કહી શકાય હવે મિત્રો આ જે ચાર્ટ છે એની અંદર છેલ્લી જે કેન્ડલ છે બરાબર એને આપણે કહીશું ગ્રેવ સ્ટોન ડોઝી બરાબર હવે આની અંદર ઉપરનો જે લેગ છે એ ઘણો બધો લાંબો હોય છે એટલે પહેલાં બાયર્સ ચાલે છે પ્રાઇઝને ઉપર લઈ જાય છે પછી અચાનક પ્રોફિટ બુકિંગ આવી જાય અથવા તો સેલર્સ આવે છે અને પ્રાઇઝને નીચે લઈ આવે છે અને નેક્સ્ટ ડેની કેન્ડલ જો એના લોને બ્રેક કરે તો આમાં સેલિંગ પ્રેશર આવી શકે જો એના લોને નેક્સ્ટ ડેની કેન્ડલ બ્રેક ન કરે તો આની અંદર કન્ફર્મેશન મળે નહીં કે ટ્રેન્ડ ચેન્જ થશે હવે મિત્રો આ જે ડોઝી કેન્ડલ છે એની પણ એક લિમિટેશન છે એ હવે આના પછીના ચાર્ટમાં જોઈએ હવે જ્યારે કોઈ પણ શેર અથવા માર્કેટ છે એ એક રેન્જમાં જ્યારે પરફોર્મ કરતું હોય અને ત્યારે જો ડોઝી બને તો એ ડોઝીને આપણે ગણતરીમાં લેવામાં આવતી નથી આ એક ખાસ ધ્યાન રાખજો આ બજાજ સર્વનો ચાર્ટ છે એની અંદર રેન્જની અંદર માર્કેટ છે અને એક ડોઝી કેન્ડલ અહીંયા જે રાઉન્ડમાં બતાવેલી છે એ બનેલી છે પરંતુ આ કેન્ડલ સી અનિસિઝવનેસ બતાવે છે એટલે કે આમાં કોઈ આપણે ટ્રેડ અથવા તો ટ્રેન્ડ ચેન્જ થશે નહીં આનું ખાસ ધ્યાન રાખવાનું છે તો મિત્રો આની અંદરથી વિડીયોમાંથી ઘણું જાણવા મળ્યું છે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આભાર